नमस्ते मित्रों, मारू नाम गौतम सोलंकी। आज आप धोरण 12 गुजराती प्रथम भाषा पाठ्यपुस्तक में प्रथम चैप्टर अखिल ब्रह्मांड में पद अभ्यास करीशू। आ पद की रचना नरसिंह मेहताए करेल है, जेनो साहित्य प्रकार पद है। पद एटले ईश्वर भक्ति संबंधित गीत, एटले के ईश्वर की भक्ति करता करता जे गीतनी रचना करवामां आवे छे तेने पद कहे छे। आ कृति में आपणे ए समजवानुं छे मित्रों कि ईश्वर जे छे ए समग्र सृष्टि में आखा संसार में अलग अलग स्वरूपे जुदा जुदा स्वरूपे आपणने जोवा मळे छे, पण खरेखर मूळमां तो ते एक ज छे। ईश्वरे पोतानी लीला बतावा, पोते सृष्टि पर अलग अलग स्वरूपे विविध स्वरूपे आपणने जोवा मळे छे। હવે આપણે આ રચનાના કર્તા જે છે તેમના વિશે થોડો પરિચય મેળવીશું। અખિલ બ્રહ્માંડમાં પદ જે છે તેની રચના નરસિંહ મહેતાએ કરેલ છે, અને ગુજરાતી સાહિત્યમાં તેવું મનાય છે કે નરસિંહ મહેતા એ ઈસવીસન 15મી સદી આસપાસ થઈ ગયા છે। ગુજરાતી ભાષાના આદ્યકવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે, એટલે અહીં આદ્યકવિ એટલે કે પ્રથમ કવિ। મિત્રો, અહીં પ્રશ્ન પૂછાય છે કે ગુજરાતી સાહિત્યના કયા કવિને પ્રથમ કવિ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો આદ્ય કવિ તરીકે ઓળખવામાં આવે છે? તો આદ્ય એટલે કે પ્રથમ, પહેલાનું, પ્રારંભનું, એટલે કે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કવિ તરીકે અથવા તો પ્રારંભના કવિ તરીકે નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે। શામળસાનો વિવાહ, હાર, ઊંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે। આત્મચરિત્રાત્મક રચનાઓ એટલે મિત્રો પોતાના જીવનને ધ્યાનમાં રાખીને લખેલી અથવા તો પોતાના જીવનમાં વર્ણવાઈ ગયેલી એવી ઘટના કે જેના પરથી એમણે રચનાઓ રચી હોય। નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટિના ભક્ત કવિ છે। એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રળિયાદ કરી છે। એટલે કે મિત્રો, ગુજરાતી સાહિત્યમાં જે કંઈ પણ કવિતાઓ લખાઈ છે એમાં જો નરસિંહ મહેતાની કવિતાની વાત કરીએ તો તેમની કવિતામાં જ્ઞાન પણ છે, ભક્તિ પણ છે અને વૈરાગ્ય પણ છે। વૈરાગ્ય એટલે કે એવી બાબત કે જેની અંદર જે વ્યક્તિ વૈરાગ્ય ધારણ કરે છે તેને સંસારનો કોઈ પણ પ્રકારનો લોભ મોહ ન હોય, સંસારની માયા ન હોય તેવો રાગ એટલે વૈરાગ્ય। એટલે કે નરસિંહ મહેતાની રચનામાં આપણને જ્ઞાન તો જોવા મળે જ છે, ભક્તિ તો જોવા મળે જ છે, સાથે સાથે વૈરાગ્ય પણ જોવા મળે છે। અને નરસિંહ મહેતાની આ કવિતાઓએ ગુજરાતી ભાષાની સમગ્ર કવિતાઓને રળિયાદ કરી છે। રળિયાદ એટલે મનોહર, સુંદર બનાવી છે, એમાં એમની સુંદરતામાં વધારો કર્યો છે। ત્યાર પછી આગળ જોઈએ તો ઝૂલણા છંદમાં લખાયેલ નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે। હવે બીજી પણ મિત્રો વાત એ છે કે આપણને બીજો પણ પ્રશ્ન પૂછી શકાય છે કે ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલ છે? તો ઝૂલણા છંદમાં લખાયેલ છે। હવે મિત્રો, પ્રભાતિયા એટલે પ્રભાતના સમયે ગવાતા ગીત, તેને પ્રભાતિયા કહેવાય, પણ ઈશ્વરને ધ્યાનમાં રાખીને। આગળ જોઈએ તો તેમના કયા કયા ગીત મહત્ત્વના છે, પદો મહત્ત્વના છે, સર્જન મહત્ત્વનું છે? તો કે ભોરી રે ભરવારણ, જડકમળ છાળી જાને બાળા, જાગને જાદવા, જાગોને જસુદાના જાયા વગેરે તેમની હૃદયસ્પર્શી અને ભાવ નિતરતી એમની કાવ્યવાણી અને સરળ અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે। એટલે કે એમની કવિતાઓની ખાસિયત જોઈએ તો કે આ બધી કવિતાઓમાં આપણા હૃદયને સ્પર્શી એવી વાણી છે, વાણી એટલે કે ભાષા છે। બીજું સરળતા, સરળ છે, આપણે જ્યારે પણ વાંચીએ છીએ ત્યારે એને સમજવામાં બહુ સરળતા રહે છે, કોઈ એવા અટપટા શબ્દો નથી આવતા કે જેના કારણે આપણને આ કવિતાઓ સમજવામાં, આ પદ સમજવામાં કોઈ મુશ્કેલી ઊભી થાય। ત્યારબાદ સહજતા, સહજતા એટલે જે વાસ્તવિકતા જે છે તેનું જ તેમણે અહીં આલેખન કર્યું છે, તેઓ વધારાનું કંઈ જ કહેતા નથી। આથી એમની કવિતાઓ આપણા મનને આનંદ આપે છે। આગળ જોઈએ તો આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે। સંસ્કૃતમાં ઉક્તિ છે, એક સંત વિપ્રા બધુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રૂપે એક જ છે, તાત્વિક એટલે કે વાસ્તવિક રીતે, આધ્યાત્મિક રીતે।
સમગ્ર સંસારમાં જોઈએ તો પરમાત્મા એ એક જ છે, પણ અનેક રૂપે તે દેખાય છે. જેમ કે સુવર્ણ એક છે, સુવર્ણ એટલે કે સોનું, સોનું એ એક જ હોય છે, મૂળ સોનાનો ટુકડો. પછી એને ઓગાળીને તેમાંથી ઘણા બધા ઘરેણા બનાવવામાં આવે છે, ઘરેણા એટલે કે અલંકારો, આભૂષણો. અને આ આભૂષણોને જુદા જુદા નામ આપવામાં આવે છે, અને આ જુદા જુદા નામ આપી પણ મૂળ સર્વમાં તો એ આભૂષણ એ સુવર્ણ જ છે. એવી રીતે પરમાત્મા પણ સમગ્ર સંસારમાં જુદા જુદા સ્વરૂપે જોવાયેલો મળે છે, પણ ખરેખર પરમાત્મા છે તો એક જ. જ્ઞાનીઓને રચેલા જ્ઞાન ગ્રંથને સમજાવવામાં જે ગેરસમજણ કરી છે એને નરસિંહ મહેતા અહીં ગર્ભ તરીકે ઓળખાવે છે. એટલે કે ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવામાં જે મોટા મોટા મહાત્માઓ હતા, પંડિતો હતા, જ્ઞાનીઓ પુરુષો હતા, તેમણે જે પોતાના ગ્રંથો દ્વારા ભગવાનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એ ગ્રંથોમાં એમણે ઘણી બધી ભૂલો કરી છે. ભગવાનનું જે વાસ્તવિક રૂપ જે છે, ભગવાન જે અસંખ્યમાં એક જ છે, તે બાબત બતાવવામાં એમણે ઘણો ગોટાળો કર્યો છે. આથી નરસિંહ મહેતા એમની આ ભૂલને ગડબડ તરીકે ઓળખાવે છે. આવા પરમેશ્વરને જ્ઞાન શાસ્ત્ર દ્વારા તો ખરા, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. એટલે કે સમગ્ર સંસારમાં વિસ્તરેલા ફેલાયેલા આ પરમાત્માને જ્ઞાન દ્વારા તો પામી શકાય છે, પણ ભક્તિના માધ્યમથી પણ પામી શકાય છે એવું નરસિંહ મહેતા કહે છે. નરસિંહ મહેતા પોતાની પ્રતીતિ એટલે કે પોતાના અનુભવ દ્વારા અહીં વિવિધ દ્રષ્ટાંતો આપીને કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એક ભાવવાદક એટલે કે ભાવાત્મક પદ અહીં આપણી સમક્ષ રજૂ કરે છે, જે ચિરંજીવી અને સદાય રમણીય અને સ્મરણીય કૃતિ તરીકે આપણને જોવા મળશે. હવે આવનાર વિડીયોમાં આપણે આ કૃતિનું ગાન કરી તેની વિશે સમજણ મેળવીશું.